जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागरना ऑनलाइन शिक्षण में हूँ जागृतिबेन दरेक विद्यार्थी मित्रों स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आना पहला आपणे धोरण बे में गणित गम्मत में एकम त्रण में तमे केटलू ऊंचकी शको छो एना विषे आपणे भणी गया था। चालक, गधेड़ो अने तेनी भारे गुण। आजे आपणे राजू ने चीचवानी सवारी करवी छे तेना विषे आपणे થોડીક માહિતી મેળવશું, પણ એના પહેલાં આપણે જે ભણી ગયા ચાલાક ગધેડો એ થોડુંક તમને ટૂંકમાં જાણ કરી દઉં કે સંદેશ પાસે ગધેડો છે અને તેની પીઠ પર મીઠાથી ભરેલો પૂરો ભરેલો કોથળો ઉપાડે છે ગધેડો। બજારમાં જવાના રસ્તે તેમને એક નદી પસાર કરવી પડે છે। એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપટી ગયો, પાણીમાં નદીમાં પડ્યો। જ્યારે તે ઊભો થયો ત્યારે મીઠાની ગુણ પરનો ભાર છે એ ગધેડાને હલકો થઈ ગયો। શું કામ હલકો થઈ ગયો હશે? તો કે મીઠું છે તે પાણીમાં ઓગળી ગયું હોય છે, એટલા માટે એનો કોથળો છે તે હલકો થઈ ગયો હોય છે। હવે ગધેડો તો ઘણી રાજી થઈ ગયો, એને યુક્તિ સૂજી। બીજા દિવસે પણ આ ચાલક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું, પણ આ વખતે સંદેશને ગધેડાની યુક્તિ સમજાઈ ગઈ હતી અને બીજા દિવસે સંદેશ કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભરી દીધા હોય છે। હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે? તો કે ગધેડો જ્યારે પાણીમાં ડૂબકી મારશે ત્યારે ગરમ કપડાં છે તે પાણીના વજનથી એકદમ ખૂબ જ ભારે થઈ જશે। હવે આપણે જોઈએ રાજુને ચીચવાની સવારી કરવી છે, તો આ રાજુ આ ચીચવો છે, આ રાજુ છે, રાજુ એકલો બેઠો છે। હવે એને ચીચવાની સવારી કરવી છે તો એ એકલો કરી શકશે? તો કે નહીં કરી શકે। શું કામ? કે અહીંયા સામે પણ એને બીજું સવારી કરવા માટે કોઈ વ્યક્તિ જોઈએ છીએ। તો હવે રાજુને ચીચવાની સવારી કરવી છે એટલા માટે રાજુની મદદ કરવા માટે રાની આવે છે। આ છે રાજુ, આ છે રાની। તો રાજુને મદદ કરવા માટે રાની છે તે સામે ચીચવામાં બેસે છે। હવે તમે એનું કારણ કહી શકશો? આ જે ચિત્ર છે, રાજુ અહીં નીચે આવી ગયો છે અને રાની ઊંચી થઈ ગઈ છે, તો તમે એનું કારણ કહી શકશો કે રાજુ કરતાં રાની હલકી છે કે ભારે છે? જો આ ભારે છે એટલે આ બાજુ નમી ગયું છે અને આ હલકું છે એટલે ઉપર આવી ગયું છે ચીચો, એટલે રાજુ રાની કરતાં ભારે છે। હવે અસલમ છે એ પણ તેની મદદ કરવા માટે આવે છે। અસલમ છે એ પણ રાજુની મદદ કરવા માટે રાની સાથે અહીંયા આવી અને બેસી જાય છે। તો આ ચિત્ર જુઓ, આ છે રાજુ અને આ છે રાની અને અસલમ। તો હવે જો લેવલ થઈ ગયું છે અને રાજુ ઊંચો આવી ગયો છે અને રાની અને અસલમ એ બે થોડાક નીચે આવતા દેખાય છે, તમે કહી શકશો કે ચીચો કેમ બીજી તરફ નમ્યો? તો રાનીની સાથે અસલમ પાછળ બેસી ગયો છે એટલે ચીચો છે તે આ બાજુ નમી ગયો છે અને રાજુ થોડોક ઊંચો થઈ ગયો છે। તો હવે રાજુએ રાની અને અસલમના કરતાં ભારે કે હલકો? તો કે હલકો, જો ચીચો આ બાજુ થોડોક નમી ગયો છે, રાજુ થોડોક ઊંચો થઈ ગયો છે, એટલે રાજુ એમ કહે છે કે મને એક યુક્તિ સૂજી કે હું મારું દફતર મારી સાથે રાખીશ। હવે શું કરે છે? રાજુ અહીંયા બેઠો છે અને સાથે સાથે એનું દફતર પણ એણે મૂક્યું છે, એટલે આ બાજુ રાજુ અને આ બાજુ રાજુનું દફતર, બીજી સાઈડ રાની અને અસલમ, આ બધા છે તે એમને ચીચવાની સવારી કરવાની મજા આવી ગઈ કારણ કે બંને સાઈડ વજન સમતોલ થઈ ગયું છે એટલા માટે। તો આજે આપણે આની અંદર આપણે ભણ્યા તમે કેટલું ઊંચકી શકો છો એમાં
રાજુને ચીચવાની સવારી કરવી છે. હવે પછીના ફરીના વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી રજા લો. જય સ્વામિનારાયણ.